नवसारी विजलपुर नगर पालिका हद विस्तार वोर्ड नंबर 13 में आवेल हमीद वेल्डिंग वाड़ा थी रामजी खत्री नी नाड़ सुधी नी गटर नी लाइन नो पानी बारे मास रस्ता ऊपर वहत होवाथी स्थानिको रोषे भराया छे। नवसारी विजलपुर नगर पालिका में नवसारी शहर अने विजलपुर शहर में गटर उभरावानो सिलसिलो दरेक जग्याए चालू छे। स्थानिक नगर सेवक विजय राठौड़ ने रजूआत करता विजय राठौड़े जणाव्युं हतुं के स्थानिक रहीशो द्वारा वरसादी पाणीना निकालनी गटर लाइन उपर ओटलाओ अने शौचालयो बनावामां आव्या छे ते गैरकायदेसर छे तेने स्थानिक रहीशो मंजूरी आपे तो दबाण हटावीने कामगीरी करवामां आवशे अने आ प्रश्ननुं जल्दी निराकरण आवशे। त्यारे प्रश्न ए थाय छे के आ दबाण हटशे के पछी रहीशो द्वारा करवामां आवेलुं दबाण राखवामां आवशे। त्यारे आ प्रश्ननुं निराकरण नहीं आवे तो 2024 માં આવનારી લોકસભાની ચૂંટણીમાં મોરચો લઈ નગરપાલિકા ખાતે પહોંચી ને રજૂઆત કરશે તેવી પણ શક્યતાઓ છે। ત્યારે નવસારી વિજલપુર હદ વિસ્તારમાં રામજી ખત્રીની નાળમાં ઘણા સમયથી વરસાદી ગટર અને ડ્રેનેજની ગટરને લઈને मोटी समस्या है। त्यारे आपणी साथे अहींया जे रामजी खत्रीनी जे वृद्धो छे महिलाओ छे अने बाळको छे ते भेगा थया छे अने मोटी संख्यामां घणा समयथी आ विस्तारना जे विजयभाई राठौड़ छे तेमने पण फरियाद करवामां आवी हती। त्यारे अहींना जे रहीशो छे तेमनी साथे वात करवानो प्रयत्न करीशुं। घणा समयथी अहींया वरसादी गटरनुं पाणी अने ड्रेनेजनुं पाणी मिक्स थता रोड पर आवे छे अने तेने लईने रोगचाळो फाटे तेवी भीति सेवाई रही छे। त्यारे आपणी साथे एक મહિલા છે તેમની સાથે બેન શું નામ છે તમારું અને કેટલા વખતથી સમસ્યા છે? જમના બેન મારી આજે કેટલા વખતથી સમસ્યા છે? આ તો એટલું ખરાબ છે તો કેવી રીતે રહી એનો કઈ તમે ખુલાસા કરો પછી એ ગંદકીમાં કેવી રીતે રહી? નગરપાલિકામાં બે વાર તો જઈને આવ્યો તો એ લોકો કંઈ કરતા નથી તો અમે કેવી રીતે રહેવાનું? તેમાં તમારે કંઈ એ કરવું પડે વર ત્યારે એક મહિલા એક આપણી સાથે જોડાયા છે અબેન કઈ રીતની સમસ્યા છે અને કેટલા વખતથી? આ સાહેબ આવું જ ચાલે છે આજે ચાર પાંચ વર્ષથી ચાલે પણ આમાં પોયરા લોકો બીમાર અમે અહીંથી ભાગી જઈએ કેટલા વખત અમે આગા આગળ જઈ રહીએ અમારા ઘર છોડી બહાર છોડીને અમે બહાર પડી જઈએ। આ તમે સારું કરો અમારું નડતું હશે તમે કરો પણ બનાવો એટલે બનાવો અમારી વિનંતી છે। અમે ચાર પાંચ વાર બી આવી ગયા અંદર આગાડી પણ તમે કોઈ આવતા નથી આગળ કોઈ જોતું બી નથી એટલે કહી જ જાણો બીજી વાત નહીં નકર અમે ચૂંટણીમાં મત બી નથી આપવાના અને અમારે મળવાનું તમે પગ બી નહીં મૂકતા આ તમને કહી દઉં એટલે કરો એટલે કરો અમારું મંદિર છે અમારાથી અંદર જવાય નહીં મુકાય નહીં અમારાથી અગરબત્તી નહીં થાય કંઈ નહીં થાય તમે કરી જાઓ આવીને બીજી વાત નહીં। તો ચોક્કસપણે જે રામજી ખત્રી નાળમાં જે સમસ્યા છે તેને લઈને આપણી સાથે અનેક વ્યક્તિઓ જોડાયા છે ત્યારે આપણે એમની સાથે વાત કરીશું। જી કેટલા સમયથી સમસ્યા છે કેટલા વખતથી અહીં રહો છો અને શું નામ છે તમારું? મારું નામ પ્રવીણભાઈ છે સાહેબ અને અહીંયા લગભગ ઘણા ટાઈમથી આ બધું અહીંયા એટલી ગંદકી છે કે મહિનામાં બારે માસ આ ચાલે જ છે અહીંયા આગળ આ સમસ્યા રહેતી જ છે અને આનાથી છોકરાઓ બધા બીમાર છે અમારા ઘરમાં બી બધા પડોશીઓ બધા બીમારો છે અને બધું પાણી ઘરમાં જે નળનું જે પાણી આવે છે ને એ પાણી પણ ખરાબ આવે છે ડ્રેનેજ લાઇનથી અને બધું પાણી બી ગંધાય છે એટલે અમે બહારથી વેચાતું પાણીનો ઉપયોગ કરીને પીતા છે બધા બરાબર। હવે માણસ અહીંયા બધા સામાન્ય છે સાહેબ તો આના માટે તમે કંઈ કાર્યવાહી સારી કરો અને કંઈ સારો ખુલાસો કરો સારો કંઈ રસ્તો લાવો બરાબર અને તમે આનો ગંદકીનો પહેલાં આનો જે ગંદકીનો છે તે ગંદકીનો તમે આનો કંઈક નિકાલ સારો લાવો સાહેબ તો અમારે બી બધા બાલ બચ્ચા અહીંયા સુખી રહીને બધા શાંતિથી જીવન જીવી શકે માણસ બધા બીમાર છે અહીંયા આ વિસ્તારમાં જે ગંદકીનું સામ્રાજ્ય છે તેને માથું ચડ્યું તેને લઈને રોગચાળો ફાટી રહ્યો છે પરંતુ
गत रात्रि रोज अँना स्थानिकों द्वारा जे अँना कॉर्पोरेटर है विजय भाई रजूआत करवा आया था एमने साथ सीधे बात करीशू। जी विजय भाई, घना समय थी आ समस्या है, रोगचाड़ो फाटी रो घना जे ड्रेनेज ना उपर अने वरसादी गटर पर जे टॉयलेट है बनाई दें, कई रीतना तमे काम करशो? गई काले रात्रे अमारा रामजी खत्री विस्तार 200 जेवा लोग मारी घरे आया रजूआत करवा माटे। हूँ जरा बहार गए तो 5-10 मिनिट वार लगी पछी ए लोग हाटे स्थल पर जोयु ने 100% आ लोग रजूआत साची करता से अने घणा समय थी दुखी से। मने आवीने 2.5 वर्ष थया पण ते पहेलाना दुखी से ने हजु एनुं रिजल्ट आवतुं नथी। हवे लोग भी कंटारी गया ने हवे छेल्ले मने एम कह्युं के जे भी कंई अमारे टोळभांग करवुं होय ते करो पण रस्ता परनो पाणीनो निकाल थवो जोईए। એટલે અમારા નગરજનો સાચા છે અને એ લોકની રજૂઆત સોમવારે હું ચીફ સાહેબને લેખિતમાં બી કરીશ ને મૌખિકમાં બી કરીશ ને એ લોકો તમામને હું સાથે રાખીને સોમવારે 11 વાગે નગરપાલિકામાં હું જવાનો છું ને આ બધાને લઈને ચીફ સાહેબને મળીશ, પ્રમુખસિંહને મળીશ, દેનેજવાળાને, માઇનોવાળા, જે બી કોઈ લાગતા વખતા ખાટાવાળાને હોય તેની આ હવે તો બહુ હદ થઈ ગઈ એટલે આનો નિરાકરણ આવવું જોઈએ વારંવાર રજૂઆત। અગાડી પણ આ લોકોને 2 વાર આવ્યા પણ પાછા થોડું ઘણું કામ કર્યું છે અને પાછું જેવું ને તેવું જ એટલે હવે જેડો કંઈ બી ડેનેજ ઘર કે બાથરૂમ જે બી બાંધેલા છે એ લોકો છેછા કે તો છેછા પણ તોડવા તૈયાર છે પણ ગટરનું પાણી ગટરમાં જવું જોઈએ। તો ચોક્કસપણે જે વરસાદી કાસ્ટનું જે પાણી છે તે વરસાદી કાસ્ટમાં જવું જોઈએ અને વરસાદી કાસ્ટ પર જે વ્યક્તિઓએ એના રહીશોએ જે ટોયલેટ બનાવવામાં આવ્યા છે અને બાથરૂમ બનાવવામાં છે તે ને હટાડવાની પણ નવસારી વિજલપુર નગરપાલિકાને બાંયધરી આપી છે અને કોઈપણ પ્રકારનું જે રોગચાળો નહીં ફાટે અને વહેલામાં વહેલી ટકે આ સમસ્યાનું નિરાકરણ આવે તેવી ચીમકી ઉપચારી છે, નહીં તો મત નહીં આપવાની પણ અહીંના સ્થાનિક લોકોએ ચીમકી ઉપચારી છે। મિનેસ્ટેલર, NTC ન્યૂઝ, નવસારી।